દરશડી પાટીદાર સનાતન સમાજ આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવના સમાપને પાટીદારોને સજીવ ખેતી કરવા આહવાન કરાયું. દરશડી પાટીદાર સનાતન સમાજ આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવ શ્રી ઉમિયા ભોજનાલય સિલ્વર જ્યુબિલીનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતું. પ્રારંભે 23/5 વિશાળ શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું અને મોટી સંખ્યામાં ગામના પાટીદાર સમાજ સાથે દેશ વિદેશમાં વસતા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવના પ્રથમ દિવસે નિયાણીઓનું સામયું વડીલો અને સામાજિક અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય વડે મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. જય ઉમિયા મા અને ભગવાન લક્ષ્મીનારાયણના જયનાદથી વાતાવરણ ધર્મમય બન્યું હતું. આ તકે ખાસ પાયાના પથ્થર વડીલો અને દાતાઓનો વિશેષ સન્માન કરાયું હતું. રાત્રે સામાજિક કોમેડી નાટક પણ યોજાયો હતો. કાર્યક્રમના દ્વિતીય દિવસે પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીની ધર્મસભાનું ભવ્ય આયોજન કરાયું હતું. દ્વિતીય દિવસે પણ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. નિયાણીઓનો સન્માન અને દાતાઓનો સન્માન પણ કરાયો હતો અને કાર્યક્રમના તૃતીય દિવસે ધર્મસભામાં વલ્લભ કૃષ્ણજી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થાન દેસલ પર શ્રી ગંગારામભાઈ રામાણી પ્રમુખ શ્રી શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થાન દેસલ પર શ્રી હંસરાજભાઈ ધોળુ પ્રમુખ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંડાઈ તેમજ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વગેરે દ્વારા ધર્મસભાને સંબોધન કરાયું હતું. પાટીદારોને આ તકે સંગઠિત થવા હાકલ કરાઈ હતી અને વધુમાં સજીવ ખેતી ઉપર પાટીદારોને સંબોધન કરાયું હતું. કાર્યક્રમના અંતિમ દિવસે દાતાઓનું સન્માન, સમિતિના આગેવાનોનું સન્માન અને સાંજે મહાઆરતી અને રાત્રે દાંડિયારાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ હોમ હવન, ધ્વજા મહોત્સવ સહિતના કાર્યક્રમો પણ અંતિમ દિને યોજાયા હતા. દાતાઓનો વિશેષ સન્માન પણ કરાયો હતો. 4 દિવસીય 50મો શ્રી લક્ષ્મીનારાયણ સુવર્ણ જયંતિ મહોત્સવ ઐતિહાસિક તેમજ યાદગાર બન્યો હતો. સમિતિના યુવાનો, વડીલો અને બહેનોએ ખાસ કરીને આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવ્યો હતો. રત્નાપરના સરપંચ મહેન્દ્રભાઈ રામાણી, બાબુભાઈ ચોપડા, પ્રવીણભાઈ ધોળો, રમેશભાઈ ચોપડા, વલ્લભભાઈ છાભૈયા, મનુભાઈ જાડેજા, વિજયસિંહ જાડેજા, જયંતિલાલ છાભૈયા, અમૃતભાઈ છાભૈયા વગેરે ધાર્મિક કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણ જયંતિ મહોત્સવ આયોજિત સમિતિના ચેરમેન જયંતિલાલભાઈ છાભૈયા, ચેરમેન જયંતિલાલ અર્જણ છાભૈયા, વાઇસ ચેરમેન દિલીપભાઈ સેંગાણી, પાટીદાર સમાજના પ્રમુખ અર્જણભાઈ સેંગાણી, મુંબઈ પાટીદાર સમાજના પ્રમુખ શિવલાલભાઈ વાસાણી, પાટીદાર સમાજ યુવક મંડળ તથા મુંબઈ પાટીદાર મહિલા મંડળ, દરશડી પાટીદાર સમાજ મહિલા મંડળ, મુંબઈ પાટીદાર સમાજ મહિલા મંડળ વગેરેએ આયોજન વ્યવસ્થા સંભાળ્યું હતું. સંતશ્રીઓનું પ્રવચન, નિયાણીઓનો સન્માન સહિતના કાર્યક્રમો ઉત્સાહપૂર્વક યોજાયા હતા. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિતના અગ્રણીઓને વિશેષ આ તકે સન્માન કરાયો હતો. કોઈ પણ મહોત્સવ હોય, આજે દર્શડી નિમિત્ત બન્યો છે અને તમે જે ભાવનાથી આ સમાજ સુધી જે સંદેશ પહોંચાડવા માંગો છો, તો પરમાત્મા પાસે આપણે એ જ પ્રાર્થના કરીએ છીએ કે અમારું કામ છે સત્સંગ માધ્યમ દ્વારા પરમાત્માએ આપેલા આપણા શાસ્ત્રોનો આધાર લઈ વેદ અને ઉપનિષદનું કે જે લક્ષ્મીનારાયણ આપણું સંસ્કાર ધામની અંદર જે વેદનારાયણ સ્થાપિત કર્યા છે એ જ્ઞાન ધીમે ધીમે કઈ રીતે આપણી સમાજમાં પચે, કઈ રીતે મળે અને આપણે એ દિશામાં આપણે સમાજ સંગઠિત થાય, સમાજ એક બને, વિચારધારા એક બને અને પરમાત્મા કોણ છે એના વિભાગો છે એને અલગ નહીં કરતા એકતામાં કઈ રીતે લઈ આવવા, ઐક્ય કઈ રીતે કરવું એ અમારો પ્રયાસ છે. અને અમારો પ્રયાસ છે કોઈને સુધારવાનો નહીં પરંતુ પરમાત્માની દિશામાં લઈ જવાનો અમારો પ્રયાસ. ભગવાન હંમેશા આપણને આવા પ્રસંગોમાં આ ઐક્ય કરવાનો અવસર આપે એ જ ભગવાન પાસે પ્રાર્થના. હું દરશડી પાટીદાર સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, સાથે અભિનંદન કરું છું કે સનાતન સંસ્કૃતિનું વાહક આપણું જે ધાર્મિક પરંપરા છે એનું ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરના 50મા વર્ષનો પાટોત્સવ અહીં ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે એ પાટોત્સવની અંદર આપણી સનાતન સંસ્કૃતિની પરંપરા મુજબ આપણે સૌ કોઈ નિયાણીઓને ખૂબ મહત્ત્વ આપતા હોઈએ છીએ, આપણા કુળની દીકરીઓને ખૂબ મહત્ત્વ આપતા હોઈએ છીએ. તો અહીં આ ગામે પોતાના ગામની પોતાના સમાજની તમામ દીકરીઓને આમંત્રણ આપ્યું, એને અહીંયા ખૂબ સારી રીતે સન્માન કર્યું અને 4 દિવસ સુધીનો આ ઉત્સવ ઉજવ્યો અને આ ઉત્સવની અંદર બધાને સાથે ભેળવ્યા, એક બહુ મોટી વાત છે. જેમ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે, સબકા સાથ સબકા વિકાસ, એમ અહીં દરશડી પાટીદાર સમાજે કોઈ ભેદભાવ વગર, કોઈ પણ જાતના ઓલા રાખ્યા વગર સૌને સાથે મેળવ્યા. એમાં પણ સતપંથ સમાજ, સનાતન સમાજ, અન્ય સમાજ બધાને સાથે મેળવીને અને જે ઉત્સવ ઉજવ્યો છે એ ઉત્સવમાં ખરેખર એ
સુવર્ણ જયંતિ મહોત્સવને સાચ અર્થમાં સાર્થક કર્યો છે એટલે અહીં એમના સૌ આગેવાનો ભાઈ શ્રી અમૃતભાઈ હોય, ગોપાલભાઈ હોય, જયંતિભાઈ હોય, શિવગણભાઈ હોય, બધા જ લોકો જે કોઈ આગેવાનો છે, તમામ લોકોએ જે કંઈ પણ એ અને યુવક મંડળ ખાસ કરીને એ તમામ લોકોએ જે મહેનત કરી છે અને એ મહેનતને કારણે આજે આ સુગંધ પ્રસરી છે. સાથે સાથે હું સૌને વિનંતી કરું છું કે આ 50મી જયંતિ નિમિત્તે આપણે આવનારા દિવસોમાં પ્રકૃતિના જતન સ્વરૂપે દરસડી ગામ પોતાના આ 50 વર્ષની ઉજવણી સાથે આજુબાજુમાં વૃક્ષો વાવે અને જે કંઈ પણ ખેતીથી કિસાનીથી જોડાયેલા લોકો છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળે, દેશી ગાય આધારિત ખેતી કરે એનો પણ મેં સંદેશ આપ્યો છે કે જેથી ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં પણ આપણે સૌ કોઈ મળીને સાથે મળીને આપણા દેશને ઉપયોગી થઈ. હું આ આયોજનનો ચેરમેન, કોર કમિટીનો ચેરમેન જયંતિ અર્જુનભાઈ છાભાઈયા હાલે મુંબઈ આ પૂરું પ્રોગ્રામનું સંચાલન માટે મેં જવાબદારી લીધી છે અને 4 દિવસનો પ્રોગ્રામ અમે કર્યો, એમાં આજે 3 દિવસ પૂરા થયા. એમાં નિયાણીનો સન્માન અને લક્ષ્મીનારાયણનો 50 વર્ષ પૂરા થયા એનો પાટો ઉજવી રહ્યા છીએ અને આજે અહીંયા આગળ અમે ફૂડનો સ્ટોલ, છોકરાઓને રમવાનું આ તે બધું સુવિધા અહીંયા રાખી છે જેથી બધા અહીંયા સચવાઈ જાય અને નિયાણીઓના બધા 14 નોખની નિયાણીઓની અમે લોકોએ સન્માન ચાલુ કર્યા. આજે છેલ્લો દિવસ છે અને કાલે મંદિરની ધ્વજાનો પ્રોગ્રામ છે અને તે કાલે બધું સંપૂર્ણ રીતે અમે પૂરું કરશું. અસ્તુ. આ ઉત્સવનો અમારો છે 50 લક્ષ્મીનારાયણ મંદિરના 50 વર્ષ પૂરા નિમિત્તે આ ભવ્ય અવસરમાં અમારા ગામના મેન તો અમારા ચેરમેન શ્રી જીતીભાઈ, મંત્રી શ્રી નસીભાઈ અને મેન ખાસ વિશેષમાં દિલીપભાઈ શેગાણી આ બધું આપમાં લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય. આજે અમારા આ ગામમાં દરસડીમાં 50 વર્ષ ભગવાન લક્ષ્મીનારાયણ પાટો સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે બધા અમે ભેગા થયા છીએ. દેશ વિદેશમાંથી વસતા દરસડીના સર્વે પાટીદાર ભાઈજનો, બહેનો અને નિયાણીઓને પણ અમે આમંત્રિત કર્યા છે, તો સર્વે બધા એના સપરિવાર અહીં આવેલ છે અને એ લોકો હોંશે હોંશેથી બધાએ અહીંયા ઉમળકાભેર બધે અમે આમંત્રિત કર્યા અને આ હોંશથી બધું અમે સાથે મળી અને અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ અને બહુ જ સરસ મજા આવે છે અમને લોકોને અને ભગવાન અમને બધાને આવી શક્તિ આપે કે દરેક ગામમાં આવા પ્રોગ્રામ થતા રહે અને નિયાણીઓના આશીર્વાદ આપે અને દરેક પરિવારની પર્સનલ નિયાણીઓને અમે સન્માન કરીએ છીએ અને જીવ દયા પ્રત્યે પણ અમે અહીંયા કામ કરીએ છીએ અને એવી જ રીતે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ સ્વચ્છતા અભિયાન માટે આપણને આટલો બધી પ્રેરણા આપે છે તો અમે અહીંયા પણ એ જ કામ કરીએ છીએ અને દરરોજ સફાઈ તમે જોઈ શકો છો કે કેટલી બધી છે અને બધું સરળ રીતે પાર પડી રહ્યું છે અને નિયાણીઓને અમે કહીએ કે આવા આશીર્વાદ આપે અને આપણા પરિવારનું ગૌરવ વધારતા રહે. બસ અસ્તુ. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં. આજે આપણે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ જેને 50 વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે આપણે સર્વે નિયાણી નારી તું નારાયણી જે આપણું સૂત્ર છે, જે આપણા ગ્રંથોમાં લખ્યું છે એ મુજબ આપણે સર્વે દરસડી પાટીદાર સનાતન સમાજની નિયાણીઓને આપણે નિમંત્રણ આપી, નિયાણાને નિમંત્રણ આપી અને એમનું સન્માન કર્યું, સન્માન કરવામાં આવ્યું છે અને આપણે 23, 24, 25, 26 એમ 4 દિવસનો ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ હતો જેમાં પ્રથમ દિવસે આપણે નિયાણીને વાજતે ગાજતે આપણે મંડપમાં લઈ આવ્યા, એમનું બહુમાન કર્યું, સન્માન કર્યું. પછી બીજા દિવસે આપણે એક શોભાયાત્રા કાઢી જેમાં આપણે આખા સમસ્ત દરસડી ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં આપણે નિયાણી નિયાણા બધાને વાજતે ગાજતે આપણે અહીંયા શોભા મંડપમાં લઈ આવ્યા. પ્રભુ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન મા ઉમિયાની અસીમ કૃપાથી આપણે દેશ વિદેશમાં વસતા દરસડી પાટીદાર સનાતન સમાજના બધા જ લોકો ખૂબ ઉત્સાહથી આવ્યા અને છેલ્લા 3 થી 4 મહિનાથી તે પોતાની રાત્રિની નીંદને બલિદાન આપી અને અહીંયા તૈયારીમાં લાગેલા હતા, તેને પોતાના કામ ધંધા બધું જ મૂકી પડતું મૂકી અને છેટ આપણે કાર્યક્રમને ભવ્યથી અતિ ભવ્ય બનાવવા માટે આવ્યા છે. સર્વે આપણે નિયાણી નિયાણાનો ધન્યવાદ છે કે તે અહીં આવ્યા છે અને આપણે જે મોદી સાહેબ કહે છે કે સ્વચ્છતા, સ્વચ્છતા એ ઘરેણું છે તો આપણે સ્વચ્છતાને પ્રથમ સ્થાન આપી અને આપણે સમગ્ર કાર્યક્રમમાં સ્વચ્છતાને એક
અનેરી રૂપે દર્શાવવા માટે આપણે એક અલગ સમિતિ બનાવી છે, સ્વચ્છતા સમિતિ, જે આપણે સમિતિ કાર્યરત સદા 24/7 કાર્યરત છે. આપણે જરાય અહીંયા કચરો કે ગંદકી જોવા નહીં મળે એ સૂત્ર આધારિત આપણે કાર્ય કરી છીએ. અને ખાસ તો એ કે આપણે પ્રકૃતિ પ્રેમી પાટીદાર સમાજ એટલે ખેતી, ખેતી પ્રધાન આપણે જેને કહેવાય, મેન આપણે ગૌ માતા, પ્રાકૃતિક ખેતી ઉપર આપણે પ્રધાન આપવાનું છે. દેશ વિદેશમાં વસતા, ગામડા શહેરમાં વસતા બધા જ લોકો આપણે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર આપી અને સૌને આપણે એક સંદેશો આપીએ કે આપણે કેમિકલથી દૂર રહી અને પ્રાકૃતિક ખેતી ઉપર આપણે ભાર આપી અને સમસ્ત દેશ વિદેશમાં વસતા પાટીદાર સમાજ નહીં સમસ્ત સમાજના લોકોને આપણે શુદ્ધ આપણે અન્ન પ્રદાન કરીએ અને ગૌ સેવા માટે આજે આપણે ત્રીજા દિવસે ભવ્ય લોક ડાયરો રાખ્યો છે, જેમાં આપણે સંપૂર્ણ જે પણ એકઠું થશે આપણે દાન, જે પણ લક્ષ્મી એકત્રિત થશે સંપૂર્ણ આપણે ગૌ સેવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. અને સત્ય આપણે આજે અનિરુદ્ધસિંહ દવે અને સંત શ્રી વલ્લભ કૃષ્ણ શાસ્ત્રીજી એમના આશીર્વચન સાંભળ્યા, એમને આપણે એક સંદેશો આપ્યો કે પ્રાકૃતિક છે, પ્રાકૃતિક ખેતી કરવી, ગૌ માતાની સેવા કરવી એ આપણું સર્વપ્રથમ કાર્ય છે. અને બીજું કે આપણે કઈ રીતે સારું કાર્ય કરી શકીએ, આપણે ધર્મ સનાતન ધર્મ જે છે એના માટે આપણે શું આગળ કરી શકીએ કે યુવાનો અને જેથી યુવાનો પ્રેરિત થાય કે આપણે સનાતન ધર્મ શું છે એ યુવાનોને ખબર પડે, કેમ કે આજની યુવા પેઢી મોબાઈલમાં છે તેથી એમને સનાતન ધર્મની કે આપણા જે પૂર્વજો છે એમણે આપણે કેટલા બલિદાન આપ્યા છે એ હજી ખબર ના હોય કદાચ યુવાને, તો એ બધી આપણે માર્ગદર્શિત કર્યા સંત શ્રી વલ્લભ કૃષ્ણદાસજીએ અને આપણે અનિરુદ્ધભાઈ દવે જે માંડવી ધારાસભ્ય, માંડવી વિધાનસભાના ધારાસભ્ય છે, જેને આપણે તેને તો એક પ્રકૃતિ પ્રેમી કહીએ છીએ અને ધર્મ ધર્મ પ્રત્યે એની એક અનેરી આસ્થા છે, જે સનાતન ધર્મને લઈને ચાલવા વાળા વ્યક્તિ છે, એનું પણ આશીર્વચન સાંભળવા મળ્યા. અને ખાસ તો એ કે આપણા જે પણ વ્યક્તિ છે પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય આપણે સનાતન ધર્મને સાથે લઈ અને કાર્ય કર્યું છે. આજે એવું નથી કે ખાલી સનાતન પાટીદાર સનાતન સમાજ, સતપંચ સમાજ છે, અન્ય સમાજ છે, બધાને એકત્રિત કરી અને આપણે દરસડી ગામે ભવ્યથી અતિ ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરી છે. અને એક જ સંદેશ આપવા માંગીશ કે તમે સનાતન ધર્મથી જોડાયેલા રહો, બાકી તમે અન્ય ધર્મ બીજું કઈ કહેવા તો નથી માંગતો, સનાતન ધર્મમાં તમે આસ્થા રાખો અને આપણા જે નાના બાળકો છે એને તમે રોજ જ્ઞાન આપો. કાંઈ નહીં તો આપણે એક શ્લોક આપણે એમને શીખવાડી શકીએ, ભગવદ્ ગીતા છે, રામાયણ છે, તો આપણા યુવાનોમાં સનાતન ધર્મ પ્રત્યે પ્રેમ જાગૃત થશે અને એ જાગૃતતા આવશે તો જ આપણો સનાતન ધર્મ સર્વસ્વ એનું વર્ચસ્વ થશે. અને લાસ્ટમાં તો એમ જ કહીશ કે પ્રભુ શ્રી લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાની અસીમ કૃપાથી આજે પાટીદાર સનાતન સમાજ ભવ્યથી અતિ ભવ્ય ઉજવણી કરી રહ્યો છે સુવર્ણ મહોત્સવ જયંતિની. આવી જ રીતે મા ઉમિયાની અને પ્રભુ શ્રી લક્ષ્મીનારાયણની અમારા પર સદૈવ કૃપા બની રહે અને આવી જ રીતે ભવિષ્યમાં સનાતન ધર્મ માટે પાટીદાર સમાજ સદૈવ આગળ રહે એવી મા ઉમિયા અને પ્રભુ શ્રી લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના છે. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા મા, જય જય શ્રી રામ, જય મા ઉમિયા.